વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 6 જૂન 2020 કરંટ અફેર્સ. 6 જૂન 2020 કરંટ અફેર્સ શરૂ કરતા પહેલાં હું આપને એ વાત જણાવી દઈશ કે વિડીયોને પૂરો જોજો, જેથી અંદર આવનારા નાની નાની ફેક્ટ્સ બાબતો પણ આપણને સુધી પહોંચી શકે. વિડીયોની ચેનલ હજી સુધી જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, જેથી કરીને તમારા મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળી શકે. અને જો વિડીયો પસંદ આવે તો ચાલુ વિડીયોમાં પણ તમે એને લાઇક કરી શકો છો. હવે શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સમાં. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે આંતર સંસદીય સંઘ સંબંધિત નીચે આપેલા નિવેદનોનો વિચાર કરો. તો મિત્રો, એમાં આપણને નિવેદનો આપવામાં આવેલા છે કે પહેલું નિવેદન છે કે મહિલા સંસદમાં 1995-2020 અહેવાલમાં આઈપીયુ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. બીજો, ભારત અને ચીન બંને આઈપીયુના સભ્ય છે અને એના આપણને ઓપ્શન આપવામાં આવેલા છે. પહેલું, માત્ર બે, એક અને બે બંને, અથવા એક અને એક અથવા બે કોઈ પણ નહીં. તો મિત્રો, એનો આપણો આન્સર થાય છે કે એક અને બે બંને વિધાન યોગ્ય છે. તો બંને વિધાન યોગ્ય કઈ રીતે છે એ પણ આપણને આપવામાં આવેલું છે. એ બાબતમાં જોઈએ છીએ તો ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન રાષ્ટ્રીય સંસદ વૈશ્વિક સંસ્થા છે, એક વાત એ સમજવાની જરૂર છે. આઈપીયુ 1889 બનાવવામાં આવી હતી અને તેમાં 179 સંસદ સભ્યો અને 13 સહયોગી સભ્યો છે, એ આપણે અહીં જોઈ શકીએ છીએ. સંસદમાં જે વુમન 1995-2020 સમીક્ષામાં 25 વર્ષ અહેવાલ આઈપીયુ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, તે એવું જણાવે છે કે સંસદ મહિલાઓને એકંદર ટકાવારી 1995 11.3% હતી, જે 2020 24.9% થઈ ગઈ છે, એ આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ છીએ નિવેદન બે આપણને કઈ રીતે સાચું છે એ વસ્તુ જોવું હોય તો, જો બંને ચાઇના એટલે કે ચાઇનાનું નેશનલ પીપલ કોંગ્રેસ અને ભારતની જે સંસદ કહી શકાય છે એ બંને ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના સભ્યો છે. ક્વેશ્ચન નંબર બે, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસની સુધારેલી વ્યાખ્યા સંબંધિત નીચેના નિવેદનોને આપણે ધ્યાનમાં લેવાના છે. વારંવાર MSME વિશે આપણે ક્વેશ્ચનો લઈ ચૂક્યા છીએ, છતાં પણ આજે ક્વેશ્ચન લીધો છે અને એના બે આપણને વર્ગીકરણો આપવામાં આવેલા છે, બે નિવેદનો આપવામાં આવેલા છે. કે એક, સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રના એકમોને MSMEમાં વર્ગીકરણ માટે જુદા જુદા માપદંડ હોવા જોઈએ, એક બાબત એ આપવામાં આવેલી છે. બીજી બાબત એ આપવામાં આવેલી છે કે રોકાણ અને એન્ટરપ્રાઇઝનું ટર્નઓવર સામેલ કરવા માટેના વર્ગીકરણના માપદંડ લેવામાં આવેલા છે. તો આમાંના કયા વિધાનો આપણા સાચા છે અને કયા વિધાનો ખોટા છે એ પણ આપણે બાબત જોવાની છે. હવે વાત કરીએ છીએ કે જો વાત સાચી વાતની કરવા જઈએ તો રોકાણ અને એન્ટરપ્રાઇઝનું ટર્નઓવર સામેલ કરવા માટે વર્ગીકરણના માપદંડ લેવામાં આવેલા છે, તો એ બાબતની વાત કરીએ છીએ તો વિધાન એક જે ખોટું છે એ કઈ રીતે કહે છે કે MSMEની નવી વ્યાખ્યા મુજબ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ યુનિટનું વર્ગીકરણનું નવું સંયુક્ત સૂત્ર સંચિત કરાયું છે. હવે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં કોઈ તફાવત રહેશે નહીં, બંને સેક્ટર સેમ કરી દેવામાં આવેલા છે અને બંને સેક્ટરની અંદર પહેલાં સૌથી પહેલાં કેવું હતું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું અલગ રીતે ઇન્વેસ્ટમેન્ટ ગણાતું હતું અને સર્વિસ સેક્ટરનું અલગ ઇન્વેસ્ટમેન્ટ ગણાતું હતું, પરંતુ હવેની પરિસ્થિતિની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટરની અંદર કોઈ તફાવત રહેતો નથી અને બંનેનું જે ટર્નઓવર કહી શકાય છે વાર્ષિક ટર્નઓવર અને રોકાણના આધારે MSMEની અંદર કયા સ્કેલની અંદર એમને સમાવવામાં આવશે એ બાબત નક્કી કરવામાં આવેલી છે. જો અહીંયા આપણે જોઈએ છીએ માઇક્રો, સ્મોલ અને મીડિયમ ત્રણ સ્કેલની જોવામાં આવે છે. માઇક્રો જે છે એમાં આપણે વાત કરીએ છીએ કે એન્યુઅલ ટર્નઓવર 5 કરોડથી ઓછું હોવું જોઈએ અને 1 કરોડથી ઓછું એનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને માઇક્રોમાં લેવામાં આવેલું છે, જ્યારે 10 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 50 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એને સ્મોલમાં લેવામાં આવે છે. એટલે બાય ચાન્સ સમજી લો કે 1 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે પણ 5 કરોડથી વધુ તમારું ટર્નઓવર છે તો પણ તમે સ્મોલ સ્કેલની અંદર એનો સમાવેશ થશે અને માઇક્રોમાં સમાવેશ કરવામાં આવશે નહીં. ઓકે, હવે એ જ રીતે જોવા જઈએ તો મીડિયમની વાત કરીએ છીએ તો 50 કરોડથી મોટું ટર્નઓવર ન હોવું, મોટું ઇન્વેસ્ટમેન્ટ ન હોવું જોઈએ અને 250 કરોડથી મોટું ટર્નઓવર ન હોવું જોઈએ. ઓકે, હવે મિત્રો આપણે વાત કરીએ છીએ ત્રીજા ક્વેશ્ચનની. તો ત્રીજો ક્વેશ્ચન આપણનો એ કહે છે કે ગંભીર તીવ્ર શ્વસન ચેપને લગતા નીચેના નિવેદનોને આપણે ધ્યાનમાં લેવાના છે. તો હવે એ આપણને બે નિવેદનો આપવામાં આવેલા છે, તો બંને નિવેદનોની વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલું નિવેદન છે SIRIના દર્દીઓ COVID-19 રોગથી મુક્ત છે. SIRI મતલબ કે ગંભીર તીવ્ર શ્વસનનો જે ચેપની વાત છે એ રોગની વાત કરવામાં આવેલી છે.
અને બીજું ઇન્ફ્લુએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા એ વાયરસના ચેપથી એ એસ આઈ આર આઈ એટલે કે સોરી થઈ શકે છે, એટલે કે ગંભીર તીવ્ર શ્વસનનો રોગ જે છે એ થઈ શકે છે એ બાબતની વાત કરવામાં આવેલી છે. અહીં આપણને ચાર ઓપ્શન અગેન આપવામાં આવેલા છે. એ ચાર ઓપ્શનની વાત જો કરવા જઈએ છીએ તો પહેલું માત્ર બે, એક અને બે અથવા એક અથવા બંને નહીં. તો હવે અહીં જે આપણે વાત કરીએ છીએ કે જે બીજું જે આપણને સ્ટેટમેન્ટ છે યોગ્ય છે કે ઇન્ફ્લુએન્ઝા એ વાયરસના ચેપથી એસ આઈ આર આઈ થઈ શકતો નથી. હવે આપણે જોઈએ છીએ કે પહેલું વાક્ય ખોટું કઈ રીતે છે. તો જે શરીરના દર્દીઓ છે જેમને ગંભીર રીતે શ્વાસની તકલીફ છે એ કોવિડ 19થી રોગપ્રતિકારક નથી, એમની પાસે રોગપ્રતિકારક શક્તિ નથી. ગંભીર તીવ્ર શ્વાસોશ્વાસના ચેપ એ તીવ્ર શ્વસન ચેપ છે જેનો તાવ 38થી ઓછો માપેલો તાવ હોય, શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસની તાજેતરની શરૂઆતનો ઇતિહાસ છે. લક્ષણો કોવિડ 19 રોગના કેસો જેવા સમાન છે. તેથી શરીર અને ઇન્ફ્લુએન્ઝા જેવી માંદગીના દર્દીઓને પ્રાધાન્યતા પરીક્ષણ અને મોજણી કરવામાં આવી રહી છે. મિત્રો, એમને પરીક્ષણ એમના માટે પરીક્ષણ માટે એમને પ્રેફરન્સ આપવામાં આવી રહ્યો છે. પરંતુ જેને શ્વાસની તકલીફ હોય અને કોવિડ 19 હોય એ પણ જરૂરી નથી. ઘણા એવા દર્દીઓ છે કે જેમને શ્વાસની તકલીફ છે પરંતુ કોવિડ 19 નથી. તો પરંતુ કોવિડ 19 હોવું અને શ્વાસની તકલીફ હોવી એ બંને વસ્તુને મેચ ક્યારે કરે છે કે કોવિડ 19 તમારી શ્વાસની તકલીફ પણ હોય અને સાથે સાથે તમને ઉધરસ પણ હોય અને સાથે સાથે પણ તમારા શરીરમાંથી તાવ પણ જણાઈ આવે. આ 3-4 પ્રકારના લક્ષણો એક સાથે જોવા મળતા હોય તો જ કોવિડ 19 ગણાય છે. બાકી શ્વસનની તકલીફ જે હોય છે એને કોવિડ 19ને કોઈ લેવા દેવા નથી. હવે બીજું નિવેદન જે આપણું સાચું છે કે ઇન્ફ્લુએન્ઝા એ H1N1 જે કહી શકાય છે કે જે હ્યુમન રાયનો વાયરસ HRV અને હ્યુમન એડેનો વાયરસ HDV એ વાયરસમાંથી કેટલાક જ છે કે જે SIRIનું કારણ બને છે. ઓકે, ચોથો ક્વેશ્ચન આપણો એવું કહે છે કે સૂચિત ફાર્મિંગ પેદાશ વેપાર અને વાણિજ્ય જેની બઢતી અને સુવિધા એટલે કે પ્રમોશન અને એની ફેસિલિટીની વાત કરવામાં આવે વટહુકમ બાબતે 2020માં નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે. ઓકે, તો આપણને જે વિધાનો આપવામાં આવેલા છે એમાં સૌથી પહેલું વિધાન આપણું છે કે તે રાજ્યના કૃષિ પેદાશોના માર્કેટિંગ કાયદા હેઠળ સૂચિત બજારોની બહાર આંતરરાજ્ય કૃષિ વેપાર અને વાણિજ્ય બજાર બનાવે છે. બીજી વસ્તુ છે કે ઇલેક્ટ્રોનિકલી સીમલેસ વેપારની ખાતરી કરવા માટે ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મમાં ઇલેક્ટ્રોનિક વેપારની દરખાસ્ત કરવામાં આવી છે. ત્રીજી બાબત એવું કહે છે કે ખેડૂતોને તેમની પેદાશના વેચાણ માટે કોઈ સેસ કે વસૂલાત લેવામાં આવશે નહીં. હવે આપણને એ જે વાક્યો આપવામાં આવેલા છે એ વાક્યો પૈકી કયા વાક્યો સાચા છે એ વાક્યોને આપણે અંદર અહીં શોધવાના છે. હવે આપણને આમાં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે. માત્ર એક, બે, માત્ર બે, ત્રણ, માત્ર એક, ત્રણ કે ઉપર પૈકીના તમામ. તો હવે મિત્રો, એમાંના જે તમામે તમામ જે વાક્યો છે આપણને જે આપવામાં આવેલા છે તમામે તમામ વાક્યો સાચા છે. હવે એ સાચા કઈ રીતે છે એ પણ આપણે જોઈએ છીએ કે વટહુકમનો હેતુ કેવો છે કે એક ભારત એક કૃષિ બજાર, મતલબ એક ભારત એક માર્કેટની વાત છે. તે કૃષિ રાજ્ય કૃષિ પેદાશ માર્કેટિંગ કાયદા હેઠળ સૂચિત બજારોના ભૌતિક પરિસરની બહાર અવરોધ મુક્ત આંતરરાજ્ય અને આંતરરાજ્ય વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપશે. વટહુકમ ઇલેક્ટ્રોનિક રીતે સીમલેસ વેપારની ખાતરી કરવા માટે ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મમાં ઇલેક્ટ્રોનિક વેપારની દરખાસ્ત પણ કરે છે. આ કાયદા હેઠળ ખેડૂતોને તેમની પેદાશોના વેચાણ માટે કોઈ સેસ કે વસૂલાત લેવામાં આવશે નહીં. આગળ ખેડૂતો માટે અલગ વિવાદ નિવારણ મિકેનિઝમ પણ રાખવામાં આવશે, એવી પણ એક જોગવાઈ કરવામાં આવેલી છે. ક્વેશ્ચન નંબર 5 આપણને એવું કહે છે કે તાજેતરમાં શરૂ કરાયેલ પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજના સંબંધિત નીચેના વાક્યોને ધ્યાનમાં લેવાના છે. એમાં સૌથી પહેલું વાક્ય છે કે આ યોજના વાણિજ્ય મંત્રાલયે શરૂ કરી છે. વૈશ્વિક કાપડ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધારવાનો લક્ષ્યાંક છે. યોગ્ય વાક્ય આપણે શોધવાના છે. તો આમાંના બંનેમાંના એક પણ વાક્ય આપણું યોગ્ય નથી, બંને વાક્યો ખોટા છે. એનું કારણ છે કે આ જે બાબત છે એ માહિતી ટેકનોલોજી મંત્રાલયે લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરેલી છે. આ યોજના ઘરેલું ઉત્પાદનને વેગ આપવા માટે અને એસેમ્બલી પરીક્ષણ માર્કિંગ અને પેકેજિંગ એકમો સહિત વિશિષ્ટ ઇલેક્ટ્રોનિક ઘટકોમાં મોટા રોકાણને આકર્ષવા અને ઉત્પાદનને લગતા પ્રોત્સાહનની દરખાસ્ત કરે છે.
આ અંતર્ગત સરકાર ભારતમાં ઉત્પાદિત માલ 4%થી લઈને 6%ની પ્રોત્સાહન આપશે અને 5 વર્ષના સમયગાળા માટે પાત્ર કંપનીઓને લક્ષ્યાંકિત ક્ષેત્રમાં આવરી લેવામાં આવશે. ઓકે, છઠ્ઠો ક્વેશ્ચન છે કે સ્ટેટ ઓફ ઇન્ડિયાના બર્ડ્સ રિપોર્ટ 2020 સંદર્ભે નીચે આપેલા નિવેદનોનો વિચાર કરવાની વાત છે અને મને યોગ્ય વિધાન આપણે શોધવાનું છે. પહેલું વિધાન છે કે બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા અને તેને તૈયાર કરીને બહાર પાડવામાં આવ્યું છે. અહેવાલમાં છેલ્લા એક દાયકામાં ભારતીય પીફોલની વસ્તીમાં ઘટાડો થયેલો છે, તીવ્ર ઘટાડા વિશે ચેતવણી આપવામાં આવેલી છે અને હવે આપણે યોગ્ય વિધાનો આપણા શોધવાના છે. તો હવે યોગ્ય વિધાનો કયા છે એ વસ્તુ શોધવાની વાત થતી હોય તો આપણે કહી શકાય છે કે આમાંનો એક પણ વિધાન યોગ્ય નથી. હવે કેમ યોગ્ય નથી તો એ પણ આપણે જોવું જરૂરી છે. એનું કારણ છે કે વિધાન જો યોગ્ય નથી તો કેમ નથી એ પણ આપણા માટે બહુ જ પ્રશ્ન છે. અહેવાલમાંથી 10 સંસ્થાઓનો સહયોગ છે જેમાં સરકારી અને બિનસરકારી બંને સંસ્થાઓનો સમાવેશ થયેલો છે. અશોક ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, ફાઉન્ડેશન ફોર ઇકોલોજી, ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી, રાષ્ટ્રીય બાયોડાયવર્સિટી ઓથોરિટી, નેશનલ સેન્ટર ફોર બાયો, મતલબ કે આની અંદર જે બંને આપણા વાક્યોની જે ખોટ આપણા જે વાક્યો કઈ રીતે ખોટા છે એ વાક્યોની ટોટલે ટોટલ ડિટેલ આપણને અહીં આપવામાં આવેલી છે. તો એ ડિટેલને આપણે કશું જ નહીં તો એક વખત પણ શાંતિથી ડિટેલમાં વાંચી લેવી, જેથી કરીને આપણને એ પણ જોવા મળશે કે ભારતના રાષ્ટ્રીય પક્ષીની જે વિપુલતા દર્શાવે છે, ભારતીયમાં જે પીફોલ IUCN સ્ટેટસ લેન્સ કન્સર્ન છેલ્લા કેટલાક દાયકાઓમાં નાટકીય રીતે એ વધી રહી છે એ પણ આપણને અહીં જોવા મળી શકે છે. ઓકે મિત્રો, 7મો ક્વેશ્ચન આપણો એવું કહે છે કે સંબંધિત નીચેના નિવેદનો ધ્યાનમાં લેવાના અને એ બાબતમાં કાવેરી જળ વ્યવસ્થાપન ઓથોરિટી બાબતની વાત છે અને એમાં નિવેદનો જે આપવામાં આવેલા છે તે કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના કેન્દ્રશાસિત રાજ્ય વચ્ચે આંતરરાજ્ય નદી કાવેરીના જળ સંચાલનને સંબોધિત કરે છે. બીજી વાત છે કે જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પક્ષના ન્યાયાધીશ અથવા પક્ષના રાજ્યોના હાઈકોર્ટ કરે છે. હવે આપણને જે 4 ઓપ્શન આપવામાં આવેલા છે એમાંનું સાચું વિધાન છે કે પહેલી વાત છે કે જે કાવેરી વ્યવસ્થાપન કાવેરી જળ વ્યવસ્થાપન ઓથોરિટી જે છે એ કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના કેન્દ્રશાસિત રાજ્યો વચ્ચે એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે આંતરરાજ્ય નદી કાવેરી જળ સંચાલનને સંબોધિત કરે છે. હવે જે અહીં વાત કરીએ છીએ કે 4 રાજ્યો જે આપણને જોવા મળેલા છે કે 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની વાત આમાં લેવામાં આવી છે. હવે કેન્દ્રશાસિત પ્રદેશ અને જે રાજ્યની વાત લેવામાં આવેલી છે એમાં આપણે જો આપણી પાસે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી જે કેન્દ્રશાસિત પ્રદેશ છે એ લેવામાં આવેલો છે અને આ બાબતમાં 2018માં સુપ્રીમ કોર્ટે એક આદેશ કરેલો હતો અને આદેશના આધારે જ કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલ નિર્ણયને બનાવવા માટે કેન્દ્ર સરકારે કાવેરી જળ વ્યવસ્થાપન સત્તામંડળને સૂચના આપી, મતલબ કે એ બનાવવા માટેની એક સૂચના આપવામાં આવેલી છે અને એના આધારે જે કાવેરી જળ વ્યવસ્થાપન સત્તામંડળની રચના થયેલી છે. ચેરમેન કેન્દ્ર સરકાર દ્વારા તેની નિમણૂક થાય છે, 5 વર્ષ અથવા 60 વર્ષ સુધીની મુદ્દતમાં ચેરમેનની નિમણૂક થતી હોય છે. દરેક વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત ઇજનેર જળસ્ત્રોત સંચાલનના વિશાળ અનુભવ સાથે જે વ્યક્તિ હોય એની નિમણૂક જનરલી થતી હોય છે અને એ જ રીતે ભારત સરકારના સેક્રેટરી અથવા વધારાના સચિવના હોદ્દાઓના આધાર પર એની નિમણૂક થતી જોવા મળતી આપણને હોય છે. ઓકે, હવે વાત કરીએ છીએ 8મા ક્વેશ્ચનની. તો 8મો ક્વેશ્ચન આપણને શું કહે છે એ પણ આપણે સમજવો જરૂરી છે, કારણ કે 8મા ક્વેશ્ચનની અંદર એવું કહે છે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જે છે એને નીચેનામાંથી કયા ઘટકો જે છે કે જે આપણે પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાની અંદર એ ઘટકોનો યુઝ કરતા હોઈએ છીએ. નીચે આપણને જે ઘટકો આપવામાં આવેલા છે એ ઘટકોમાં સૌથી પહેલું ઘટક છે એક્સિલરેટેડ સિંચાઈ લાભ કાર્યક્રમ, બીજો હર ખેત કો પાણી, ત્રીજો ડ્રોપ વધુ પાક એટલે કે ડ્રોપ સિંચાઈ જે હોય છે એ વોટરશેડનો વિકાસ કરવાની વાત કરવામાં આવેલી છે. કે કયા યોગ્ય બાબતો છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને અનુલક્ષીને, તો એ વસ્તુને જોવા જઈએ છે તો દરેકે દરેક ઉપર જે આપણને 4 આપવામાં આવેલા છે, 4 એટલે કે એક્સિલરેટર સિંચાઈ લાભ કાર્યક્રમ જે યોજના જે છે, હર ખેત કો પાણીની વાત છે, ડ્રોપ વધુ ડ્રોપ જે વધુ જે ડ્રોપ ઇરિગેશન યોજના જે રહી
એનાથી પાક વધારે મળશે. વોટરશેડ વિકાસનો વાત કરવામાં આવેલી છે તો દરેકે દરેક બાબતની સાચી છે. અને આજે દરેકે બાબતની જે મેટર છે અને દરેકે દરેક બાબત માટેની જે સિંચાઈ માટેની જે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની બાબત છે અને એની અંદર પુનઃસ્થાપન અને નવીનીકરણ જે ડ્રોપ સિંચાઈ યોજના છે, ડ્રીપ્સ છે, એ બધી જ બાબતોની અંદર એની અંદર લેવામાં આવેલું છે. વોટરશેડને પણ એની અંદર જ લેવામાં આવેલું છે. એ દરેક બાબતો એ ડિટેલ્સમાં આપેલી છે, એને એક વખત પૂઝ કરીને જોઈ લેવી. ભારત ઉર્જા વિનિમય IX સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લેવાના છે. તો આપણને બે નિવેદનો આપવામાં આવેલા છે. સૌથી પહેલું નિવેદન છે કે તે નવીનીકરણીય ઉર્જા પ્રજા પ્રમાણપત્રો અને ઉર્જા બચત પ્રમાણપત્રો માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તેનું નિયમન ભારતીય સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ દ્વારા કરવામાં આવેલું છે. તેના ઉપરના જે વાક્યો આપવામાં આવેલા છે એમાંનું યોગ્ય વિધાન આપણે શોધવાનું છે. તો સૌથી વાત કરવામાં આવેલી છે કે સૌથી પહેલું વિધાન જે છે કે તે નવીકરણ ઉર્જા પ્રમાણપત્રો અને ઉર્જા બચત પ્રમાણપત્રો માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરે છે, એ વિધાન આપણું સાચું છે. હવે સાચું વિધાન કેમ છે એ આપણે જોતા નથી, પરંતુ જે ખોટું વિધાન છે આપણી પાસે, જે ખોટું વિધાન આપવાનું છે તેનું નિયમન ભારતીય સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ દ્વારા કરવામાં આવેલું છે, તો એ ખોટી વસ્તુ છે. તો કોના દ્વારા એ નિયમન કરવામાં આવેલું છે? તો સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા એને મંજૂરી આપવામાં આવેલું છે અને તેનું નિયમન પણ એ જ સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે જે વીજળી અધિનિયમ 2003 હેઠળ રચાયેલી વૈધાનિક સત્તા એમને આપવામાં આવેલી છે. ઓકે, હવે આપણો 10મો ક્વેશ્ચન છે કે સ્વદેશ પહેલ સંબંધિત નીચે આપેલા નિવેદનો પર વિચાર કરવાની વાત છે, એટલે મતલબ કે એમાંનું યોગ્ય વિધાન આપણે શોધવાનું છે. હવે વાત કરીએ છીએ સ્વદેશ પહેલ માટેનું સૌથી પહેલું વિધાન આપણને ઓપ્શનમાં આપવામાં આવેલું છે કે વંદે ભારત મિશન અંતર્ગત પરત આવતા નાગરિકોને કૌશલ્ય સેટ ડેટાબેઝ બનાવવાનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે. એકત્રિત માહિતી દેશમાં યોગ્ય પ્લેસમેન્ટ તકો માટે કંપનીઓ સાથે શેર કરવામાં આવશે, આ બાબતની પણ ચર્ચા કરવામાં આવેલી છે. તો આમાંના કયું વિધાન જે છે કે જે ખરેખર સાચું વિધાન છે આપણે એ સાચું વિધાનને શોધવાનું છે. તો સાચું વિધાન મિત્રો, બંને સાચા વિધાન છે કે વંદે ભારત મિશન અંતર્ગત પરત આવનાર નાગરિકોને કૌશલ્ય સેટ ડેટાબેઝ બનાવવાનો એક લક્ષ્યાંક મૂકવામાં આવેલો છે અને એકત્રિત માહિતી દેશમાં યોગ્ય પ્લેસમેન્ટ તકો માટે કંપનીઓ સાથે શેર કરવામાં આવશે, એ બાબતની પણ ચર્ચા કરવામાં આવેલી હતી. હવે વાત કરીએ છીએ કે બંને વિધાન યોગ્ય છે, તો બંને વિધાન કઈ રીતે યોગ્ય છે અને કઈ કઈ બાબતો નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયની જે પહેલ છે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય બાબતની, તો એ પહેલને કઈ રીતે છે અને કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવેલી છે એ આપણે અહીં આપવામાં આવેલું છે, એને પણ એક વખત શાંતિથી વાંચી લેવું. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે અને તમારા જેટલા બી ફીડબેક હશે એ દરેક ફીડબેક ઉપર આપણે વિચાર કરવામાં આવશે. તો ફીડબેકને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવો.